અને યુરોપ ક્ષેત્ર ભલે મંદીની તરફ આગળ વધી રહ્યા હોય પરંતુ ભારત પર તેની અસર પડવાની આશંકા નથી વૈશ્વિક રેટિંગ એજન્સી એ આવું એટલા માટે કહ્યું છે કે કારણ કે ભારતની ઇકોનોમી વૈશ્વિક અર્થવ્યવસ્થાથી ઘણી વધારે જોડાયેલી નથી એસ એન્ડ પી ગ્લોબલમાં મુખ્ય અર્થશાસ્ત્રી અને પ્રબંધ નિદેશક પોલ એફ ગ્રુએન્ડ વાલ્ડે પત્રકારોને કહ્યું છે કે ભારતીય ઇકોનોમી પોતાની વ્યાપક ઘરેલુ માંગને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાથી ઘણી વધારે અલગ છે જોકે ભારત ઉર્જાની શુદ્ધ આયાત કરે છે વિદેશી મુદ્રાનો પૂરતો ભંડાર છે તો કંપનીઓ પણ સારો નફો કમાઈ રહી છે જોવામાં આવે તો ભારતીય વૈશ્વિક અર્થવ્યવસ્થાથી ક્યારેય પણ સંપૂર્ણપણે જોડાયેલું ન હતું માટે આ વૈશ્વિક બજારોથી તુલનાત્મક દ્રષ્ટિથી સ્વતંત્ર છે તેમણે કહ્યું છે કે અમેરિકા અને યુરોપમાં મંદી આવે છે તો ઘણું બધું વૈશ્વિક ફંડના પ્રવાહ પર પણ નિર્ભર કરશે એશિયન ડેવલપમેન્ટ બેન્કે એશિયન વિસ્તારની વૃદ્ધિના અનુમાનને ઘટાડ્યું છે આવું યુક્રેન યુદ્ધ વધતા વ્યાજદરો અને ચીનની અર્થવ્યવસ્થાની મંદ પડેલી રફતારના કારણે કરવામાં આવ્યું છે એડીબીએ વિકાસશીલ એશિયન અર્થવ્યવસ્થાઓ માટે વૃદ્ધિના અનુમાનને પહેલા પાંચ પોઈન્ટ બે ટકાથી ઘટાડીને ચાર પોઈન્ટ ત્રણ ટકા કર્યું છે એડીબીએ બે હજાર ત્રેવીસ માટે વૃદ્ધિ દરના અનુમાનને પાંચ પોઈન્ટ ત્રણ ટકાથી ઘટાડીને ચાર પોઈન્ટ નવ ટકા કર્યું છે એડીબીના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ત્રણ દશકમાં એવું પહેલીવાર હશે કે અન્ય વિકાસશીલ એશિયન ઇકોનોમી ચીનની તુલનામાં વધારે ઝડપથી વૃદ્ધિ કરશે ચીનની અર્થવ્યવસ્થા આ વર્ષે ત્રણ પોઈન્ટ ત્રણ ટકાના દરથી વધે તેવું અનુમાન છે આ બે હજાર એકવીસના આઠ પોઇન્ટ એક ટકાનું અનુમાન અને એડીબીના એપ્રિલના પાંચ ટકાના અનુમાનથી ઘણું ઓછું છે ભારત અને માલદીવની ઇકોનોમીની વૃદ્ધિ સૌથી વધુ રહેવાનું અનુમાન લગાવાયું છે એડીબીનું અનુમાન છે કે ભારતીય ઇકોનોમીનો વિકાસ દર સાત ટકા અને માલદીવનો વિકાસ દર આઠ પોઈન્ટ બે ટકા રહેશે તો શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં આઠ પોઈન્ટ આઠ ટકાના ઘટાડાનું અનુમાન છે એડીબીએ એશિયામાં મોંઘવારીનું જે અનુમાન લગાવ્યું છે તે અમેરિકા અને અન્ય અર્થવ્યવસ્થાઓ માટે અનુમાનથી ઓછું ગંભીર છે બે હજાર બાવીસ માટે ચાર પોઈન્ટ પાંચ ટકા અને આગામી વર્ષ માટે તેને ચાર ટકાના સ્તર પર રહેવાનું અનુમાન છે એડીબીના રિપોર્ટમાં કહેવાયું છે કે મોટાભાગની દક્ષિણ પૂર્વની એશિયન ઇકોનોમીઓની વૃદ્ધિની રફતાર યથાવત રહેશે કારણ કે એક ક્ષેત્રોને પર્યટન માટે ખોલી દેવામાં આવ્યા છે અને માંગમાં પણ સુધારો થયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી